नवसारी नगर प्राथमिक शिक्षण समिति संचालित अंग्रेजी शाला वालियों माटे बनी आशीर्वाद रूप मात्र 100 रुपयानी फी मा मळे छे अही अंग्रेजी शिक्षण। हाल मा शैक्षणिक खर्च वालियों बजेट ने तहस नहस करी रह्यो छे त्यारे नवसारी नगरपालिका द्वारा नर्सरी थी लईने धोरण 12 सुधीनी अंग्रेजी माध्यमनी एक शाळानुं निर्माण करावियुं छे जेमां मध्यम वर्गमां वालियोना बाळको अन्य मोंघीदाट धरावती शाळानी जेम ज अभ्यास करी करियर बनावी शके छे। हालमां धोरण 1 थी 5 सुधी शाळा शुरू करवा मंजूरी मांगवामां आवी छे साथे हालमां नर्सरी जुनियर अने सीनियरना वर्गो ऑनलाइन शुरू थया छे। कोरोना केसनी संख्या घटता राज्य सरकारे शैक्षणिक कार्यने शर्ती मंजूरी आपी छे त्यारे धोरण 12 ना क्लास तबक्कावार शुरू थई रह्या छे जेने पगले अंग्रेजी माध्यमनी नवसारीना जूना थाणा स्थित अंग्रेजी स्कूलमां पण तबक्कावार ऑनलाइन शुरू थई रह्यु छे जेमां नगरपालिकाना प्रमुख जिगीश शाह द्वारा वालीओना फीडबेक लेवा माटे एक मीटिंगनुं आयोजन आजे करवामां आव्युं हतुं जेमां वालीओए शाळाना शिक्षण कार्यनी गुणवत्ता विशे बेस्ट फीडबेक आप्या हता। હાલમાં નવસારી નગરપાલિકાનું એક સુકૃત્ય કહેવાય સુકૃત્ય કહેવાય એ રીતનું કાર્ય જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે એક આઇડલ સ્કૂલ લગભગ ગુજરાતમાં હશે નવસારી નગર એટલે નગરપાલિકા શૈક્ષણિક સંસ્થાઓમાં એવી સ્કૂલ આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવી છે। હાલમાં સિનિયર જુનિયર અને નર્સરીના ધોરણ વર્ગો અમે ચાલુ કર્યા છે। કોરોનાની ગાઈડલાઇનના હિસાબે અત્યારે ઓનલાઈન વર્ગ ચાલે છે અને લગભગ 178 વિદ્યાર્થીઓ અત્યારે અંદર ભણી રહ્યા છે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે। ખૂબ સારા વાતાવરણમાં વાલીઓના અમે લોકોએ ફીડબેક પણ લીધા જ્યારે આ 1.5 મહિનાથી અમે લોકો ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા ત્યારબાદ આજે હું સ્કૂલ વિઝિટ પર ગયો હતો અને અમુક વાલીઓને અમે ત્યાં બોલાવેલા હતા અને એમનો અભિપ્રાય જાણ્યો હતો તો લગભગ 100% પોઝિટિવ અભિપ્રાય લોકોના મળ્યા છે અને એનો મને ગૌરવ પણ છે અને મેં ટીચરોને પણ મેં પોતે અભિનંદન આપ્યા છે કે સારું શિક્ષણ વાલીઓ તમારા અભ્યાસથી ખુશ છે તેનો મને અમને ખૂબ આનંદ છે। થોડું ઘણું અંદર અત્યારે અમારે લોકોએ જે ગાર્ડનને બધું એસ્ટાબ્લિશ કરવાનું છે એનો બી આજે હું ત્યાં જઈને સ્થળ પર જઈને વિઝિટ કરી અને અમારા મુખ્ય એન્જિનિયર છે રાજુભાઈ ગુપ્તાને જાણ કરીને એ બધું ડેવલપમેન્ટનું થોડું કામ છે એ પણ અમે લોકોએ આગામી 1-1.5 મહિનામાં પૂરું કરી દઈશું કે જેથી કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કે જ્યારે સરકારનો આદેશ આવે અને સ્કૂલો ચાલુ થઈ જાય ત્યારે વિદ્યાર્થીઓને બધી ફેસિલિટી અંદર મળે એ રીતનું આયોજન અમે કર્યું છે। મારી નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે નવસારીની જનતાને પણ એક અપીલ છે અને અનુરોધ છે કે આ સ્કૂલ એક પ્રાઇવેટ સ્કૂલને ટક્કર જેવી સ્કૂલ બનાવી છે કે ખૂબ સારી ફેસિલિટી અને સગવડ અંદર આપી છે। આપ સૌને એક નજીવી ફીથી ત્યાં અમે ભણાવી રહ્યા છીએ લગભગ 100 રૂપિયા દર છે ખાલી ફીનો અને આપ નવસારી શહેર અને આજુબાજુના ગામો વિજલપુર નગરપાલિકા પણ જ્યારે આપણી સાથે જોઈન થઈ છે ત્યારે બધાને અમે વિનંતી કરું છું કે આપના બાળકોને ત્યાં ભણવા મોકલો। શિક્ષકો ખૂબ જ અભ્યાસુ છે અનુભવી છે અને બીએડ એમએડ શિક્ષકો આપણે જ્યારે લીધા છે ત્યારે આવી સારા શિક્ષકોના નેતૃત્વમાં તમારે ભણવાનું છે અને હું એક પ્રમુખ તરીકે બી આપને વિનંતી કરું છું આપના વિદ્યાર્થીઓ પણ ભણે આપના બાળકો ત્યાં ભણે અને સારી ફેસિલિટી અમે જો બને એટલી સારી ફેસિલિટી આપવા માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને અમે સારામાં સારી ફેસિલિટી આપશું એવી આપને ખાતરી પણ આપું છું। કોરોનાને કારણે અનેક વેપાર ધંધાઓને માઠી અસર થઈ છે જેને પગલે મધ્યમ વર્ગીય પરિવારોની હાલત સૌથી વધુ કફોડી બની છે જેને લઈને બાળકોને સ્કૂલ ફીસ 25,000 થી લઈને 35,000 સુધી વાર્ષિક ફરજિયાત ભરવી પડે છે તેની સામે મોંઘીદાટ સ્કૂલને ટક્કર મારે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સરકારી સ્કૂલ ઉત્તમ અને હાઈ ક્વોલિફાઈડ શિક્ષકો ધરાવે છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત અંગ્રેજી માધ્યમની જે શાળા શરૂ કરવામાં આવી છે તેનો ચાર્જ મને આપવામાં આવ્યો છે। અંગ્રેજી માધ્યમની શાળામાં નર્સરી જુનિયર સિનિયર અને પહેલું ધોરણ મળીને કુલ 180 બાળકો હાલમાં ઓનલાઈન અભ્યાસ કરે છે। શાળામાં 6 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમના દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે અને તદ્દન મફત કહેવાય તેવી રીતે મહિનાની 100 રૂપિયા ફી લેખે શાળામાં શિક્ષણ આપવામાં આવે છે। તમામ બાળકોને એક્ટિવિટી સાથે શિક્ષણ આપવામાં આવે છે। આનો લાભ મોટે ભાગે નવસારી શહેર તેમજ આસપાસના ગામડાઓ તેમજ તમામ બાળકો અને વાલીઓ એનો લાભ લે એના માટે હું તમને આવકારું છું। હાલમાં શાળા બંધ છે પણ શિક્ષણ નહીં એ ધ્યેયને અનુસંધાને શાળાના શિક્ષકો સતત રોજે રોજ વિડીયો મોકલાવે છે બનાવીને અને બાળકો તેમને જોઈને શીખે છે અને સાથે સામે રિપ્લાય પણ કરે છે। 180 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, એડમિશન ચાલુ જ છે
અને વધુમાં વધુ બાળકો આપણી નવસારી શહેરની શાળાનો લાભ લે તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. હાલમાં કોરોનાનો જે કહેર છે તે ઓછો થયો છે અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ હવે ધીમે ધીમે બધું ખુલી રહ્યું છે, ત્યારે સરકારશ્રી જો આદેશ કરે તો શાળા પણ ખુલી જાય અને તમામ બાળકો ફરીથી પહેલાંની જેમ શાળામાં આવીને શિક્ષણ લે. ઓનલાઈન શિક્ષણ અને પ્રત્યક્ષ શિક્ષણમાં ઘણો ફરક પડે છે. બાળક સામે હોઈને ભણે તો વધારે સારી રીતે ભણી શકે છે, એટલે સરકારશ્રીને નમ્ર એ જ વિનંતી કે હવે શાળા ધીમે ધીમે જો શરૂ થતી હોય તો શરૂ કરીને તમામ બાળકોનો લાભ લે છે. NTC News, નવસારી.